નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કે એમ પી એજ્યુકેશનમાં મિત્રો વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં તમને વિનંતી કે મારી યુટ્યુબ ચેનલ કે એમ પી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો આજે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અગત્યનો ટૉપિક ગ્રામરનો વિધર ધીધર એન્ડ હિધર વિશે ચર્ચા કરીશું વિધર એટલે ક્યાં કઈ જગ્યાએ એ જગ્યાએ ધીધર એટલે ત્યાં તે બાજુ તે તરફ અને હિધર એટલે અહીં આ બાજુ આ તરફ મિત્રો આ ટોપિક તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી થશે તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ હવે જુઓ મિત્રો વિધર વિધર એટલે ક્યાં કઈ જગ્યાએ એ જગ્યાએ વિધર એ જર્મન ભાષામાંથી ઇંગ્લિશમાં વેરના અર્થમાં ઉતરી આવેલો આ શબ્દ છે આ વિધર શબ્દ છે એ જર્મન ભાષામાંથી ઇંગ્લિશમાં વેરના અર્થમાં ઉતરી આવેલો છે ઇન મોર્ડર્ન ઇંગ્લિશ ગ્રામર વિધર હેઝ બીન રિપ્લેસ્ડ બાય વેર જુઓ મિત્રો ઇન મોર્ડન ઇંગ્લિશ ગ્રામર વિધર હેઝ બીન રિપ્લેસ્ડ બાય આપણા મોડર્ન ઇંગ્લિશ ગ્રામરમાં વિધર રિપ્લેસ થઈને શું આવી ગયું વેર એમાં જુઓ પ્રશ્નાર્થ તરીકે ફર્સ્ટ છે વેર ઇઝ ધ હોટેલ ઓર વિધર ઇઝ ધ હોટેલ હોટેલ ક્યાં છે વેર ઇઝ ધ હોટેલ ઓર વિધર ઇઝ ધ હોટેલ અહીંયા જુઓ મિત્રો આ વિધર છે વેરની જગ્યાએ શું આવી ગયું વિધર અહીંયા પણ જુઓ જર્મન ભાષામાંથી સેમાં ઇંગ્લિશમાં વેરના અર્થમાં ઉતરી આવેલો શબ્દ એ વિધર છે અને વેર ઇઝ ધ હોટેલ ઓર વિધર ઇઝ ધ હોટેલ એટલે હોટેલ ક્યાં છે એ અર્થમાં અહીંયા લેવાનું છે પછી જુઓ બે વાક્યોને જોડવા માટે પણ વિધરનો ઉપયોગ થાય છે મિત્રો એમાં ફર્સ્ટ જુઓ આઈ ડોન્ટ નો વેર વિધર ટીના હેઝ ગોન આઈ ડોન્ટ નો વેર વિધર ટીના હેઝ ગોન મને ખબર નથી કે ટીના ક્યાં ગઈ છે મને ખબર નથી કે ટીના ક્યાં ગઈ છે પછી સેકન્ડ જુઓ યુ નો વિધર ડૉક્ટર પટેલ લિવ્સ યુ નો વિધર ડૉક્ટર પટેલ લિવ્સ શું તમે જાણો છો કે ડૉક્ટર પટેલ ક્યાં રહે છે તો તમને સમજાયું મિત્રો આ બે એક્ઝામ્પલ પરથી અહીંયા જુઓ વિધર અને અહીંયા પણ વિધર છે આઈ ડોન્ટ નો વેર વિધર ટીના હેઝ ગોન મને ખબર નથી કે ટીના ક્યાં ગઈ છે વેરના અર્થમાં વિધર વપરાય છે મિત્રો યુ નો વિધર ડૉક્ટર પટેલ લિવ્સ શું તમે જાણો છો કે ડૉક્ટર પટેલ ક્યાં રહે છે તો આપણે આ વિધર વિશે જોયું મિત્રો હવે નવો શબ્દ આવે છે ધીધર જુઓ મિત્રો ધીધર એટલે ત્યાં તે બાજુ તે તરફ એવું થશે ધીધર એ જર્મન ભાષામાંથી ઇંગ્લિશમાં ધેરના અર્થમાં ઉતરી આવેલો આ શબ્દ છે આ ધીધર શબ્દ છે તે પણ જર્મન ભાષામાંથી ઇંગ્લિશમાં ધૈરના અર્થમાં ઉતરી આવેલો આ શબ્દ છે જે અર્થ ધૈર આપે છે એ જ અર્થ ધીધર આપે છે જે અર્થ ધેરનો થાય છે એ જ અર્થ શું થાય છે ધીધર આપે છે એના એક્ઝામ્પલ્સ જુઓ આઈ હોપ ધેર ઇઝ નો રેઇન ટુ મોરો હું આશા રાખું છું કે આવતીકાલે વરસાદ નહીં હોય આઈ હોપ ધેર ઇઝ નો રેઇન ટુ મોરો હું આશા રાખું છું કે આવતીકાલે વરસાદ નહીં હોય અહીંયા જુઓ તમે આ ધેર છે એની જગ્યાએ શું આવશે આઈ હોપ ધી ધર ઇઝ નો રેઇન ટુ મોરો આઈ હોપ ધીધર ઇઝ નો રેઇન ટુ મોરો સમજાયું તમને એક્ઝામ્પલ પરથી આઈ હોપ ધેર ઇઝ નો રેઇન ટુ મોરો હું આશા રાખું છું કે આવતીકાલે વરસાદ નહીં હોય આઈ હોપ ધીધર ઇઝ નો રેઇન ટુમોરો તો મિત્રો અહીંયા બંનેનો એક જ અર્થ થશે ધીધર ધીધર એટલે ત્યાં તે બાજુ તે તરફ એવો અર્થ થશે ધીધર એ જર્મન ભાષામાંથી ઇંગ્લિશમાં ધેરના અર્થમાં ઉતરી આવેલો આ શબ્દ છે જેનો જેવો અર્થ ધેરનો થાય છે એવો જ અર્થ ધીધર પણ આપે છે પછી બીજું એક્ઝામ્પલ જુઓ લેટ્સ ગો ધેર ટુ ગ્રોસરી શોપ લેટ્સ ગો ધેર ટુ ધ ગ્રોસરી શોપ અહીંયા જુઓ ધેર ચાલો ત્યાં કરિયાણાની દુકાને જઈએ લેટ્સ ગો ધીધર ટુ ધ ગ્રોસરી શોપ અહીંયા જુઓ ધીધર આવી ગયું લેટ્સ ગો ધીધર ટુ ધ ગ્રોસરી શોપ લેટ્સ ગો ધેર ટુ ધ ગ્રોસરી શોપ ચાલો ત્યાં કરિયાણાની દુકાને જઈએ લેટ્સ ગો ધીધર ટુ ધ ગ્રોસરી શોપ પછી મિત્રો ત્રીજું એક્ઝામ્પલ જુઓ ધેર વોઝ ધ યુઝુઅલ અમાઉન્ટ ઓફ ડિસ્કસન એઝ ટુ અ નેમ ફોર મી મારા માટે નામની ચર્ચા સામાન્ય માત્રામાં હતી ધેર વોઝ ધ યુઝુઅલ અમાઉન્ટ ઓફ ડિસ્કશન એઝ ટુ નેમ ફોર મી અહીંયા જુઓ ધેર છે તો અહીંયા આવશે ધીધર ધીધર વોઝ ધ યુઝુઅલ અમાઉન્ટ ઓફ ડિસ્કશન એઝ ટુ નેમ ફોર મી મારા માટે નામની ચર્ચા સામાન્ય માત્રામાં હતી તો તમને ધીધરનો ઉપયોગ સમજાઈ ગયો લેટ્સ ગો ધેર ટુ ધ ગ્રોસરી શોપ ચાલો ત્યાં કરિયાણાની દુકાને જઈએ અને લેટ્સ ગો ધીધર ટુ ધ ગ્રોસરી શોપ પછી ધેર વોઝ ધ યુઝવલ અમાઉન્ટ ઓફ ઓફન એસ ટુ અ નેમ ફોર મી મારા માટે નામની ચર્ચા સામાન્ય માત્રામાં હતી ધીધર વોઝ ધ યુઝલ અમાઉન્ટ ઓફ ડિસ્કશન એઝ ટુ અ નેમ ફોર મી ધેરની જગ્યાએ ધીધર આવી ગયું મિત્રો જુઓ અહીંયા હવે નવો શબ્દ આવે છે હીધર હિધર એટલે અહીં આ બાજુ આ તરફ હિધર એટલે શું થશે અહીં આ બાજુ આ તરફ એવો એનો અર્થ થાય છે મિત્રો હિધર એટલે અહીં અને હિધર એ જર્મન ભાષામાંથી ઇંગ્લિશમાં હિયરના અર્થમાં ઉતરી આવેલો આ શબ્દ છે આ હિધર શબ્દ છે મિત્રો એ પણ જર્મન ભાષામાંથી ઇંગ્લિશમાં હિયરના અર્થમાં ઉતરી આવેલો આ શબ્દ છે જે અર્થ હિયર આપે છે એ જ અર્થ હિધર આપે છે જે અર્થ છે તે હિયર આપે છે તે જ હિધર આપે છે એના એક્ઝામ્પલ્સ જુઓ ફર્સ્ટ છે પ્લીઝ કમ હિયર મહેરબાની કરીને અહીં આવો અહીંયા જુઓ હિયર છે પછી નીચે જુઓ તમે પ્લીઝ કમ હિધર પ્લીઝ કમ હિધર પ્લીઝ કમ હિયર પ્લીઝ કમ હિધર મહેરબાની કરીને અહીં આવો એ જ અર્થ થશે હિધર મૂકવાથી પણ હવે જુઓ મિત્રો સેકન્ડ એક્ઝામ્પલ આઈ હેવ lived હિયર ફોર અ લોંગ ટાઈમ હું અહીં લાંબા સમયથી રહું છું હું અહીં લાંબા સમયથી રહું છું અહીંયા જુઓ મિત્રો હિયર આઈ હેવ લીવડ હિધર ફોર અ લોંગ ટાઈમ અહીંયા જુઓ હિધર મૂક્યું છે આપણે આઈ હેવ લીવડ હિધર ફોર અ લોંગ ટાઈમ પછી થર્ડ જુઓ પ્લીઝ સીટ હિયર મહેરબાની કરીને અહીં બેસો પ્લીઝ સીટ હિયર મહેરબાની કરીને અહીં બેસો અહીંયા જુઓ હિયર અને અહીંયા હીધર છે પ્લીઝ સીટ હિધર પ્લીઝ સીટ હિધર મહેરબાની કરીને અહીં બેસો આઈ હેવ લિવ્ડ હિયર ફોર અ લોંગ ટાઈમ હું અહીં લાંબા સમય રહું છું આઈ હેવ લીવડ હિધર ફોર અ લોંગ ટાઈમ પ્લીઝ સીટ હિયર મહેરબાની કરીને અહીં બેસો મહેરબાની કરીને અહીં બેસો પ્લીઝ સીટ હિધર તો મિત્રો તમને ત્રણેય શબ્દ વિધર ધીધર અને હિધર સમજાઈ ગયા આ તરફ એવો અર્થ થશે હિધરનો તો મિત્રો આવા જ અગત્યના ગ્રામરના ટોપિક સમજવા માટે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો કે એમપી એજ્યુકેશન અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો આ બધા ટોપિક તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ ઉપયોગી થશે બાય બાય ફ્રેન્ડ્સ